નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની ખાણીપીણીની લારીઓ જે ચલાવતા હતા અને આવી લારી ચલાવીને જે લોકો પૂરક રોજગાર મેળવીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા, ત્યારે હવે તેવા સ્થાનિક આદિવાસીઓ છે તેમના લારી ગલાવ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે, જેના કારણે એવું કહી શકાય કે એક પ્રકારે તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે હવે તેઓના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા પણ તેમની મુલાકાત લીધી છે અને સરકાર અને તંત્રની આ જે બેધારી જે નીતિ છે આ નીતિનો ભારે વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શ્રેષ્ઠ ભારત ભવન સહિતની જગ્યા ઉપર સ્થાનિક આદિવાસીઓ નાની મોટી ખાણીપીરીની લારીઓ ચલાવીને પૂરક સ્વરોજગારી ઊભી કરીને રોજગારી મેળવે છે અને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે તંત્ર દ્વારા તેઓના લગાવેલી જે ખાણીપીણીની લારીઓ છે આ લારીઓ પોલીસ કાફલાને સાથે રાખીને હટાવવામાં આવી સ્થાનિક આદિવાસીઓ દ્વારા મેળવવામાં આવતી નાની મોટી રોજગારી છીનવાઈ ગઈ છે, જેથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભારે રોષે ભરાયા અને નર્મદા નિગમના MD ગુપ્તા સામે વિફરીને અંગ્રેજોની જેમ તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરીના વહીવટથી નારાજગીનો ભેદ વ્યક્ત કર્યો અને વિરોધ દર્શાવ્યો, જે સંદર્ભે ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા પણ તેઓના સમર્થનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતે આવી પહોંચ્યા. સ્થાનિક આદિવાસીઓની વેદનાઓની પન્નોની રજૂઆતનો ત્યાગ મેળવ્યો. આ અંગે મહેશ વસાવાએ કહ્યું હતું કે એક તરફ સરકાર રોજગારી આપવાની મોટી મોટી વાતો કરી રહી છે, બીજી તરફ સ્વરોજગારી મેળવી જીવતા લોકોની રોજગારી છીનવી રહી છે. આ ભારત દેશ પહેલાં અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે અહીંના લોકો અને આદિવાસીઓ અને બીજા ઘણા દેશોની આઝાદી માટે લડ્યા હતા, પરંતુ ભારત દેશ આઝાદ થયો પછી કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, જ્યારે ડેમ બનાવવાનો હતો ત્યારે એવું કહેતા હતા કે અહીંના લોકોને પાણી મળશે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે સ્થાનિકો અને આદિવાસીઓને રોજગાર મળશે. ત્યારે હજુ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ નથી થયું અને અહીંના આજુબાજુના આદિવાસીઓ નાના મોટા લારી ગલ્લાઓ નાખીને રોજગારી મેળવીને પોતાનું જીવન ગાળતા લોકોની રોજગારી છીનવી લીધી અને અહીંથી બધા આદિવાસીઓને કાઢી નાખવાની વાતો કરે છે, ત્યારે આ બાબતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્છેરવામાં આવી છે. કે આ આદિવાસીઓને અહીં ગાડી પાણી મળશે, આદિવાસીઓને આ સ્ટેચ્યુથી નોકરી મળવાની છે અને સ્થાનિક લોકોને એટલું રોજગારી મળશે. પણ તમે જોઈ લો કે આ લોકોની નીતિ એવી છે કે હજુ તો અહીં ગાડી સ્ટેચ્યુ બન્યું છે અને વરસ નથી થયું, એની અંદર લોકોને આજે લારી ગલ્લા હટાવવાની વાત કરી, પણ આવનારા સમયની અંદર આ લોકો સમગ્ર આદિવાસીઓને અહીંથી હટાવવાના છે. પણ અમે પણ એક બલિસ્તાન ટાઈગર સેના વતી અમે સમાજના આગેવાનો છીએ અને અમે એવી લડાઈ લડીશું કે આવા જે અંગ્રેજી શાસનવાળા લોકો છે, અહીંગાળી જેવા ગુપ્તા અને સરકાર પણ અંગ્રેજની રાહે ચાલી રહી છે, તો એને પણ અમારી ચેતવણી છે કે આવનારા સમયની અંદર અમને મધના પૂણાની જેમ છેડવાનું કામ નહીં કરો, અમે મોટી માખો છે. જે દિવસે અમારી જો આ મધપૂડાને છંછેડવામાં આવશે એ દિવસે સમગ્ર સરકારની સામે અમે પડી જઈશું. એટલે અમે આ મધપૂડાને દાખલો આપ્યો છે, એટલા માટે એમની રોજગારી ફરી આપી દે, એમની જમીનો ફરી આપી દે, આ વિસ્તારના લોકોની ખોટી જમીનો અહીંથી ખરીદે નહીં, એ અમારી ચેતવણી. વિપુલ ડાંગી, GTV ન્યૂઝ, નર્મદા.